मंगलम भगवान विष्णुर मंगलम गरुड़ ध्वज मंगलम पुंडरी काक्षोर मंगला यतनो हरि सर्व मंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तो नमस्कार दर्शक मित्रों, हूँ छू हर्षवर्धन शास्त्री अने टीवी 9 ना माध्यम थी आपना मनपसंद कार्यक्रम भाग्य मंत्र मा आपनु हार्दिक स्वागत छे। तो आज नो दिवस आपनो केवो रहेशे, आजे कई राशिना जातकोने भाग्यनो साथ मळवानो छे अने कई राशिना जातकोने राखवानु छे विशेष ध्यान, ते विषे आजे आपणे वात करीशुं। आजनो दिवस એટલે કે બુધવાર અને આજના દિવસે આપણે જાણીશું કે કઈ રીતે કરી શકાય છે સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ અને કયા મંત્રથી આપને મળશે સંતાન પ્રાપ્તિના શુભાશીષ। પણ સૌપ્રથમ જાણીશું આપણે આજના વિશેષ પંચાંગ વિશે। તો હવે આપણે વાત કરીશું આજના દિન વિશેષ પંચાંગની। આજની તારીખ 7 જૂન 2023 અને બુધવાર। હિન્દુ કેલેન્ડર અનુસાર આજનો વિક્રમ સંવત 2079 મહિનો છે જેઠ અને વદ ચતુર્થીનો દિવસ છે આજનો। આજની ચંદ્ર રાશિ છે મકર, નક્ષત્ર છે ઉત્તરાષાઢા, આજે સંકટ ચતુર્થી છે અને ચંદ્રોદયનો સમય છે રાત્રે 10:57 કલાકે। તો આગળ આપણે વાત કરીશું 12 રાશિના જાતકો માટેનો આજનો દિવસ કેવો રહેશે। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિના જાતકો વિશે કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે અ, લ અને ઈ થી। તો મેષ રાશિના જાતકોએ આજે મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળવાનો રસ્તો અવશ્યથી મળી રહેશે। આરોગ્ય અંગે આપને આજે નિશ્ચિંત રહેવાનું છે। તાત્કાલિક ધન પ્રાપ્તિની એટલે કે લોટરી જેવી પ્રવૃત્તિઓથી આપ દૂર રહેશો, કોઈ લાલચમાં ન આવવું। સ્ત્રી વર્ગને કાર્યબોજ રહે પરંતુ સફળતા અવશ્ય મળશે। નાના વેપારીને ધારી આવક થાય। આજનો આપનો શુભ રંગ છે કાળો, શુભ અક્ષર સ અને શુભ અંક 4 છે। આજના દિવસનો આપનો વિશેષ ઉપાય છે કે જો આપ સંકટમાંથી બહાર નીકળવા માંગતા હોય તો આ મંત્રની 11 માળા કરવી અને આ મંત્ર છે ઓમ એમ ક્લિમ સૌઃ। તો બીજી રાશિ છે વૃષભ રાશિ અને આ રાશિના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે બ, વ અને ઉ થી। તો વૃષભ રાશિના જાતકોને વારસાઈ સંપત્તિના પ્રશ્નો આજે અવશ્ય હલ થાય તેવી શક્યતા છે। વ્યવસાયમાં કાર્યબોજ વધુ રહે, વ્યસ્તતા વચ્ચે દિવસ પસાર થાય, પરંતુ સારી વાત એ છે કે પારિવારિક શાંતિ પણ આપના ઘરે જળવાઈ રહેશે। સ્ત્રી વર્ગને આજના દિવસે પ્રવાસના યોગ બને તેવી શક્યતા છે। વડીલોને આજના દિવસે આરોગ્ય સારું રહેશે। વિદ્યાર્થીઓને મિત્ર વર્તુળથી લાભ થશે। જો કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરો તો તે જલ્દીથી પૂર્ણ થઈ જશે। આજનો આપનો શુભ રંગ છે વાદળી, શુભ અક્ષર ખ અને શુભ અંક 8 છે। આજે જો આપના જીવનમાં કાર્યશીલતા અને ધન પ્રાપ્તિ વધારવા માંગતા હોય તો આ મંત્રની આપ 9 માળા કરજો અને આ મંત્ર છે ઓમ રીમ ક્લિમ શ્રીમ। તો આગળ આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકો વિશે કે જેમના નામાક્ષરની શરૂઆત થાય છે ક, છ અને ગ થી। તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે ભાગ્ય પ્રબળ બનશે, ઓછી મહેનતે વધારે સફળતા મળે તેવી શક્યતા છે। આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો ન થાય તેની ખાસ કાળજી રાખવી, કાર્યશૈલી બિલકુલ પણ ન બદલવી, જે પદ્ધતિથી કાર્ય કરો છો તેમાં સંતોષ રાખવો, બોલવામાં પણ આપ આજે વિચારીને બોલશો, પરિવાર પ્રત્યે આપે આજે ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે।
આપનો આજનો શુભ રંગ છે લાલ, શુભ અક્ષર અ અને શુભ અંક 9 છે। જો આજના દિવસે આપના જીવનને ભાગ્યની વૃદ્ધિ કરવા માંગતા હોય તો આ મંત્રની આપ 24 માળા અવશ્ય દી કરજો। અને આ મંત્ર છે ઓમ શ્રીમ એમ સૌઃ। તો આગળ આપણે વાત કરીશું ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે ડ અને હ થી। તો કર્ક રાશિના જાતકોએ આજે આરોગ્ય અંગે કફ પ્રકૃતિ ન થાય તેવો આહાર અને વિહાર માટે અનુસરવું। નાણાકીય તંગી આજના દિવસે અનુભવાય તેવી શક્યતા છે। જીવન સાથીની નોકરીના સ્થાને પ્રગતિ થાય તેવી શક્યતા છે। આજના દિવસે આપે વાણીમાં વિનમ્રતા રાખી દિવસ પસાર કરવો। આપને આજે યાત્રા પ્રવાસ મુલતવી રાખવા। ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું આજના દિવસે વેચાણ વધી શકે તેમ છે। સ્ત્રી વર્ગને રાહત રહે અને વિદ્યાર્થીઓને આજનું કામ ધાર્યું કામ થાય। આજનો આપનો શુભ રંગ છે કેસરી, શુભ અક્ષર દ અને શુભ અંક 8 છે। આજના દિવસનો આપની રાશિનો વિશેષ ઉપાય છે કે જો આપ આપના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ મંત્રની 21 માળા કરજો। આ મંત્ર છે ઓમ એમ ક્લિમ શ્રીમ। તો હવે વાત કરીશું આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે મ અને ટ થી। સિંહ રાશિના જાતકોને આજે આરોગ્ય અંગે ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે। વજન ઉચકવાથી અથવા તો કસરત કરવાથી કમરની તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। કાર્યક્ષેત્રે નવું આયોજન આપને સફળતા તરફ લઈ જશે। પડતર પ્રશ્નોનું પણ આજના દિવસે અવશ્યથી નિરાકરણ આવે તેવી શક્યતા છે। ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ સફળતા મળશે। નવપરણિત યુગલને દિવસ મધ્યમ પસાર થશે। વાતચીતમાં આજના દિવસે આપને અવશ્યથી મૃદુતા રાખવી। આજનો આપનો શુભ રંગ છે કેસરી, શુભ અક્ષર ન અને શુભ અંક 6 છે। આજના દિવસનો આપની રાશિનો વિશેષ ઉપાય છે કે જો આપ આજના દિવસે કાર્યક્ષેત્રમાં જોખમ ઘટાડી વધુ પ્રગતિ મેળવવા માંગતા હોય તો આ મંત્રની આપ 11 માળા કરજો। આ મંત્ર છે ઓમ રીમ શ્રીમ સૌઃ। તો આગળ આપણે વાત કરીશું છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે પ ઠ અને અણ થી। તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે કાર્યક્ષેત્રમાં રોકાયેલા નાણાં પરત મળી શકે તેવી શક્યતા છે। અજાણી વ્યક્તિ અથવા તો અજાણી કંપનીમાં નાણાકીય લેવડ દેવડ કરવામાં આજના દિવસે ખાસ સાવધાની રાખવી। ઘર કે ઓફિસના સમારકામના નિર્ણય પણ આપને જાતે લેવા પડે તેવી શક્યતા છે। નોકરીમાં આપને પ્રમોશનની તક મળશે। આજના દિવસે આપના માતાના આરોગ્ય અંગે ખાસ સાવચેતી રાખવી। સ્ત્રી વર્ગને નોકરીમાં પ્રગતિ જણાય અને વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે। આજનો આપનો શુભ રંગ છે જાંબલી, શુભ અક્ષર બ અને શુભ અંક 5 છે। આજના દિવસનો આપની રાશિનો વિશેષ ઉપાય છે કે જો આપ આજના દિવસે સકારાત્મક વિચારો આવે અને આપ સાચા નિર્ણયો લઈ શકો તે માટે આ મંત્રની 11 માળા કરવી। આ મંત્ર છે ઓમ શ્રીમ એમ સૌઃ। તો આગળની રાશિઓ વિશે હજુ વાત કરવાની બાકી છે કે તેમના જીવનમાં આજે શું હલચલ મચવાની છે અને કોણે ખાસ સાવધાન રહેવાની જરૂર છે। સાથે જ આપણે જાણીશું કે સ્વસ્થ સંતતિના આશીષ પ્રદાન કરતા મંત્ર વિશે પણ। પરંતુ આ બધું જ એક નાનકડા વિરામ બાદ, એટલે આપ હાલ ક્યાંય ન જતા જોતા રહો ભાગ્યમંત્ર।
विराम बाद आप सौનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય મંત્રમાં। વિરામ પહેલા આપણે કેટલીક રાશિઓ વિશે વાત કરી। આપણે જાણ્યું કે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, તેમજ વૃષભ રાશિના જાતકોને આજે શું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે, તેમજ કર્ક રાશિના જાતકોએ આજે કઈ પ્રવૃત્તિથી દૂર રહેવું। હવે હાલો આપણે આગળની રાશિઓ વિશે વાત કરીશું। તો હવે આપણે વાત કરીશું સાતમી રાશિ એટલે કે તુલા રાશિના જાતકો વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે ર અને ત થી। તો તુલા રાશિના જાતકોને આજે માનસિક ચિંતા રહેશે, નકારાત્મક વિચારો વધુ આવે તેવી શક્યતા છે, જેથી ધાર્યું કામ ન કરી શકો તેવી થાય, મહેનતથી જ સફળતા મળે તેવી શક્યતા છે, આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરવી, સ્ત્રી વર્ગને વાયુની તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, ખોરાકમાં સુપાચ્ય અને હળવો ખોરાક જ લેવો, અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ ન લેવી। આજનો આપનો શુભ રંગ છે સફેદ, શુભ અક્ષર હ અને શુભ અંક 2 છે। આજના દિવસનો આપનો વિશેષ ઉપાય છે કે જો આપ આજના દિવસે નકારાત્મક વિચારોથી દૂર રહેવા માંગતા હોય તો આ મંત્રની 21 માળા કરજો, અને આ મંત્ર છે ઓમ રીમ ક્લીમ શ્રીમ। તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઠમી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિના જાતકો વિશે, કે જેમના નામાક્ષરની શરૂઆત થાય છે ન અને ય થી। તો વૃશ્ચિક રાશિના જાતકોને આજે યાત્રા પ્રવાસના યોગ બની શકે તેમ છે, પણ જરૂર હોય તો જ આજે બહાર નીકળવું, કેમ કે વાહન ચલાવવામાં પણ આપને આજે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે, કોઈ અન્યની ભૂલનો ભોગ આપને બનવું પડે તેવી શક્યતા છે, અપરિણિત વ્યક્તિના જો વિવાહ ન થયા હોય તો તેને આજે વિવાહના યોગ બની શકે તેમ છે, પરદેશ ગમન માટે આજે કોઈ પણ પ્રકારની ઉતાવળિયો નિર્ણય ન લેવો, કૌટુંબિક પ્રશ્નોમાં ઉગ્ર ન બનતા મૌન રાખવું, તેમજ નાણાકીય સ્થિતિ આપની આજે મધ્યમ રહેશે। આજનો આપનો શુભ રંગ છે જાંબલી, શુભ અક્ષર વ અને શુભ અંક 5 છે। આજનો વૃશ્ચિક રાશિના જાતકોનો વિશેષ ઉપાય છે, જો આપ નોકરી અંગેની કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો આપ આ મંત્રની 21 માળા કરવાથી તે સર્વે સમસ્યાઓનું સમાધાન આવશે, અને આ મંત્ર છે ઓમ એમ ક્લીમ સૌઃ। તો આગળ આપણે વાત કરીશું નવમી રાશિ એટલે કે ધનરાશિ વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે બ દ ફ અને ડ થી। તો ધનરાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લેવો, કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખૂબ વિચારીને સામેવાળી વ્યક્તિ સાથે વાત કરવી, જરૂરિયાત પ્રમાણે આપને આજનો દિવસ અર્થનો લાભ થઈ શકશે। આજના દિવસે આપની પિતાની તબિયત પર પણ આપને ખાસ ધ્યાન રાખવું, મનભેદ કે મતભેદ ન થાય તેની ખાસ કાળજી લેવી, બાળકો માટે આજના દિવસે નવીન તક ઉદ્ભવે તેવી શક્યતા છે। આજનો આપની રાશિનો શુભ રંગ છે સોનેરી, શુભ અક્ષર મ અને શુભ અંક 1 છે। આજનો આપની રાશિનો વિશેષ ઉપાય છે કે જો આપ આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહે તે માટે આપ જો આ 11 માળા કરશો તો આપનો દિવસ શુભમય રહેશે, અને આ મંત્ર છે ઓમ રીમ ક્લીમ સૌઃ। આ મંત્રનો યથાશક્તિ જાપ કરજો। તો આગળ આપણે વાત કરીશું દસમી રાશિ એટલે કે મકર રાશિ વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે ખ અને જ થી। તો મકર રાશિના જાતકોને આજે દરેક કાર્યમાં યશ અને માન મળે તેવી શક્યતા છે, તેમજ વિદેશના કામોથી પણ તેમને આજે અવશ્ય લાભ પ્રાપ્તિ થશે, આપને આજે આપના સ્વાસ્થ્ય
સાચવવાની જરૂરિયાત છે। મિત્રોનો સાથ ઓછો મળે તો આજે આપ નાસીપાસ ન થતા, પરંતુ આપને કૌટુંબિકનો સહકાર જરૂરથી મળી રહેશે। ટીનેજર સંતાનોની આપે આજે ખાસ કાળજી લેવાની જરૂરિયાત છે। આજના દિવસે નાણાકીય લોભ ન રાખવો, કેમ કે આજના દિવસે આપને છેતરાવાનો પણ ભય રહી શકે તેમ છે। આજે આપનો શુભ રંગ છે લીલો, શુભ અક્ષર પ અને શુભ અંક 3 છે। આજના દિવસનો આપની રાશિનો વિશેષ ઉપાય છે કે જો આપ આજના દિવસે કાર્યમાં યશની પ્રાપ્તિ મેળવવા માટે માંગતા હોય તો આ મંત્રની 21 માળા કરજો। અને આ મંત્ર છે ઓમ એમ ક્લિમ રીમ શ્રીમ સૌઃ। આ મંત્રની 21 માળા કરવાથી આપની મનોકામના અવશ્યથી પૂર્ણ થશે। તો આગળ આપણે વાત કરીશું 11મી રાશિ એટલે કે કુંભ રાશિ વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે ગ સ શ અને શ થી। તો કુંભ રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારનું ખોટું મોટું સાહસ ન કરવું। ધીમી પણ મક્કમ ગતિના પ્રયત્ન આપને જરૂરથી લાભ અપાવશે। નોકરીમાં બઢતી કે બદલીના યોગ પણ આજે બની શકે તેમ છે। માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે, જીવન સાથી સાથે પણ આજે હળવાશ અનુભવાશે અને ભાઈ બહેનોથી પણ આપને અવશ્યથી સહકાર મળી રહેશે। આજના દિવસે વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે। આજનો આપનો શુભ રંગ છે આસમાની, શુભ અક્ષર ત અને શુભ અંક 7 છે। તો આજનો આપની રાશિનો વિશેષ ઉપાય છે કે જો કોઈ વ્યક્તિ નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ લાવવા માંગતા હોય તો તેણે આ મંત્રની 24 માળા કરવી। અને આ મંત્ર છે ઓમ રીમ એમ ક્લિમ શ્રીમ। તો આગળ આપણે વાત કરીશું છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ વિશે, કે જેમના જાતકોના નામાક્ષરની શરૂઆત થાય છે દ ચ ઝ અને થ થી। તો મીન રાશિના જાતકોએ આજે તેમની જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવાની જરૂરિયાત છે। કૌટુંબિક પ્રશ્નો ઊભા ન થાય તેની આપ ખાસ કાળજી રાખશો। પ્રશ્નો ઊભા થાય તો પણ તેને સહજતાથી સ્વીકારી તેનું શાંત મને સમાધાન કરશો। વધુ પડતા શંકાશીલ ન બનવું, દાંપત્ય જીવનમાં વાણીમાં અવશ્યથી વિનમ્રતા રાખજો। ક્લેશ અને કંકાસથી આજે દૂર રહેશો। નાના બાળકો પ્રત્યે પણ આજે આપને ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે। આજનો આપનો શુભ રંગ છે કેસરી, શુભ અક્ષર ન અને શુભ અંક 6 છે। આજનો આપના રાશિનો વિશેષ ઉપાય છે કે જે કોઈ બી વ્યક્તિ આજના દિવસે સૌભાગ્યની પ્રાપ્તિ કરવા માંગતા હોય તે વ્યક્તિએ આ મંત્રની 21 માળા કરવી। આ મંત્ર છે ઓમ રીમ ક્લિમ સૌઃ। તો હવે હું આપને જણાવવા જઈ રહ્યો છું આજના દિન વિશેષ ઉપાય વિશે। આજનો દિવસ એટલે કે સંકટ ચતુર્થી અને આજે બુધવારનો દિવસ છે। જે કોઈ પણ વ્યક્તિ ઘણા લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક હોય પરંતુ સંતાન પ્રાપ્તિમાં કોઈ ને કોઈ વિઘ્ન આવતા હોય અને લગ્નના લાંબા સમય સુધી પણ સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેવા વ્યક્તિઓએ આજે હું આપને સંતાન પ્રાપ્તિના આશીષ મેળવવાનો વિશેષ ઉપાય બતાવવા જઈ રહ્યો છું। સંતાન પ્રાપ્તિ માટે આપે એક બાલ ગોપાલ યંત્ર લાવવાનું રહેશે। આ યંત્ર કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા અજવાળિયા પક્ષમાં એટલે કે શુક્લ પક્ષમાં પ્રાણ પ્રતિષ્ઠિત કરાવવાનું રહેશે। આ બાલ ગોપાલ યંત્રને અભિમંત્રિત કરવાનું રહેશે। ત્યારબાદ આ યંત્રને આપના ઘરના મંદિરમાં તેનું સ્થાન આપવાનું રહેશે। તેના માટે દરરોજે સાંજ અને સવાર દીવો અને અગરબત્તી કરવાનું રહેશે। આમ તેની નિત્ય પૂજા કરવાની રહેશે। ત્યારબાદ આપે રોજ સંતાન બાલ ગોપાલ મંત્રની 11 માળા કરવાની રહેશે। અને આ મંત્ર છે
ओम श्रीम रिम क्लिम ग्लौं देवकी सुता गोविंद वासुदेव जगत्पते देहि मे तनय कृष्ण त्वाम अहम शरणागतः। अथवा तो तमे आ मंत्रनो पण जाप करी शको छो। ओम कृष्णाय विद्महे दामोदराय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। आ मंत्रनो जाप करवाथी आपने अवश्यती संतान प्राप्ति थशे। तो आजे मैं जणाव्या अनुसार भगवान श्री कृष्णना आशीर्वाद थी केवी रीते मळशे संतान प्राप्ति, आम आ उपाय अजमावी आपने पण मळे संतान प्राप्तिना आशीर्वाद, तेवी ज प्रभु ने प्रार्थना। आवाज मार्गदर्शन साथे, राशि भविष्य साथे अने सरल उपायो साथे काले फरी मळीशु भाग्य मंत्र मां। हाल मने रजा आपशो। नमस्कार।